विद्यार्थी मित्रों, हूँ सतीश गोस्वामी, एसएन स्कूलिंग में आप सर्वनું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 3 ગણિત વિષયની અંદર બરાબર આગળ ભાગ 8 જોવા જઈ રહ્યા છીએ. બરાબર, તો તમે જોશો કે 26 નંબરની અંદર પ્રશ્ન આપણને આપેલો છે કે ઉદાહરણ મુજબ ગણતરી કરો. આ રીત છે ને મિત્રો, ગુણાકારની આ રીતને આપણે વિભાજનની રીત તરીકે ઓળખીશું. બરાબર, જો પરીક્ષામાં કે ટેસ્ટમાં પૂછાય કે ભાઈ વિભાજનની રીતે ગુણાકાર કરો, ત્યારે તમારે આ મેથડથી ગુણાકાર કરવાનો રહેશે. બરાબર છે, તો આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, જ્યારે પણ વિભાજનની રીતે ગુણાકાર કરવાનું પૂછાય ત્યારે આ મેથડનો આપણે ઉપયોગ કરવાનો છે. અહીંયા જુઓ, 72 × 15 લખ્યું છે, તો આપણે 72ના પહેલાં ભાગ પાડી દઈએ તો 70 + 2 એટલે કેટલા થાય મિત્રો? 72. વચમાં ગુણાકારની નિશાની એમની એમ, 15ના ભાગ પાડીએ તો 10 + 5 એટલે 15 થઈ જાય, 10 × 5 = 15. બરાબર છે. હવે શું કરવા મિત્રો? તો કે 70ને પહેલાં 10 વડે આપણે ગુણીશું, તો એ લખવાનું પછી 70 × 10. અહીંયા પહેલી સંખ્યાને પહેલી સંખ્યા વડે, આમ બરાબર છે, 70ને આપણે 10 વડે ગુણ્યા, પછી શું કરવાનું? એને 5 વડે ગુણવાના, 70 × 5 બીજા નંબરની સંખ્યા વડે. બરાબર, પહેલાંને પહેલાં સાથે, પછી પહેલાંને બીજા સાથે ગુણાકાર કરવાનો, પછી શું કરવાનું? બીજાનો પહેલાં સાથે, એ જ રીતે બીજાનો પછી બીજા સાથે. ચલો લખી દઈએ, 2 × 10 બરાબર છે, અને પછી 2 × 5 જે જવાબ આવે બધાનો પછી સરવાળો કરી દઈએ. જો 7 × 1 = 9 × 9 એટલે 2 શૂન્ય આવશે. આજથી 7 × 5 = 35 બરાબર, અને 1 શૂન્ય મૂકી દઈએ 350 થશે. 10 × 2 = 20 બરાબર, અને 5 × 2 = 10. હવે આ બધાનો શું કરી દેવાનો મિત્રો? સરવાળો, 0 × 0 5 × 2 7 × 1 = 8 અને 7 × 3 = 10. આ મિત્રો આપણો આન્સર થયો. બરાબર છે, ફરીથી એક બીજું દાખલો ગણી દઈએ એટલે તમને વધુ સારી રીતે ખબર પડી જાય. જો અહીંયા આગળ આપણે રકમ આપેલી છે બીજા નંબરની, જોઈ લઈએ શું કહે છે. 43 × 24 છે, 43 × 24 બરાબર છે. તો આપણે અહીંયા 43ના પહેલાં ભાગ પાડીએ તો 40 + 3 એટલે 43 થાય, ગુણ્યા વચમાં ગુણાકારની નિશાની, 24ના ભાગ પાડીએ તો 20 + 4 એટલે આપણા 24 થઈ જશે. બરાબર, હવે 40ને પહેલાં 20 વડે ગુણવાના. બરાબર, તો અહીંયા લખવાનું 40 × પહેલી સંખ્યા વડે 20 બરાબર જે જવાબ આવે, પછી 40 × 4 વડે ગુણ બીજા નંબરની સંખ્યા વડે 40 × 4 જે આવે. બરાબર, પછી 3 અહીંયા બીજા નંબરની સંખ્યાને પહેલા નંબર સાથે, 3 × 20 બીજા નંબરને બીજા નંબર સાથે 3 × 4 બરાબર. હવે ગુણાકાર કરી દઈએ, 4 × 8 1 શૂન્ય 1 શૂન્ય એટલે 2 શૂન્ય થાય, 6 × 6 = 16 અને હારી 0 મૂકીએ 1 બરાબર, 3 × 6 અને 1 = 0 20 × 3 = 60 4 × 3 = 12 બરાબર. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ, 2 × 2 6 × 6 = 12 ને 1 × 13 તગડો બરાબર છે, બધી 1 આવશે અહીંયા આગળ એટલે 8 × 1 = 9 × 9 = 10 આ આપણો જવાબ. બરાબર, ફરી એક એક્ઝામ્પલ જોઈ લઈએ, અહીંયા 65 × 12 છે તો 65ના ભાગ પાડીએ આપણે તો 60 + 5 એટલે 60 × 5 કેટલા થાય? 65 થશે. બરાબર, એમાં ગુણ્યા પછી 12ના ભાગ પાડીએ તો 10 + 2 એટલે 10 × 2 કેટલા થશે? 12 થશે. બરાબર, હવે શું કરીએ? તો કે 60ને પહેલાં અહીંયા પહેલા નંબર વડે ગુણવાના, 10 વડે ગુણવાના,
जी आवे 60 ने पछि 2 वडे गुणवाना 5 ने 10 वडे गुणवाना બીજા નંબર સંખ્યા હવે 5 ને અહીંયા 2 વડે ગુણવાનું ચલો 6 એકા 6 આની શૂન્ય એકાની શૂન્ય બે શૂન્ય મૂકી દઈએ 6 2 12 અને આ શૂન્ય એટલે કેટલા થશે 120 60 2 120 પોતદાન 50 ને 5 2 10 બધાનો સરવાળો 5 6 7 અને 1 8 6 ને 7 બરાબર છે આ રીતે મળે છે આપણને ફરીથી આ એક એક્ઝામ્પલ જોઈ લઈએ 83 × 24 છે તો 83 ના ભાગ પાડી 80 + 3 એટલે 83 બરાબર ગુણ્યા શું કરવાનું 26 ના ભાગ પાડવાના 20 + 6 એટલે 26 બરાબર 80 ને 20 વડે ગુણીએ તો 80 × 20 બરાબર 80 ને 20 વડે ગુણ 80 × 20 બરાબર લખીએ 80 × 6 પછી 3 × 20 3 × 6 8 2 16 અને આ 2 શૂન્ય મૂકી દઈએ બરાબર અને 8 6 6 8 48 અને 0 બરાબર 3 2 6 અને 0 મૂકી દઈએ એટલે 20 30 60 મળશે 6 3 18 બધાનો સરવાળો કરી દઈએ 8 ને 8 આવશે 8 ને 1 9 9 6 15 5 2 બરાબર બધી આવશે 1 6 ને 4 10 ને 1 11 બધી આવી 1 1 ને 2 બરાબર મિત્રો તો આ તમારો જવાબ થશે આ રીતે તમે આગળ આ પ્રમાણે ગણવાના છે બાકીના જે એક્ઝામ્પલ છે એ તમારે જાતે ગણવાના છે બરાબર 9 સુધી તો નેક્સ્ટ વિડીયોમાં ફરી નવી મેથડ સાથે મળીશું બરાબર ત્યાં સુધી આટલા એક્ઝામ્પલ નોટમાં ગણવાના અને સ્વાધ્યાય પોથીમાં પણ ગણવાના થશે.